બ્રેકમાં સ્વાગત. કુદરતે કરેલી સૌથી અદ્ભુત રચના એટલે માનવી, પરંતુ કુદરતની પણ ક્યારેક ભૂલ થઈ શકે છે. આવી જ એક ઘટના અમદાવાદમાં બની, જ્યાં કુદરતના કારણે એક જીવને બે જીવન મળ્યું, તેથી તેમને સ્વરૂપ અપાયું છે ભગવાનનું. અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબોએ પણ આવી જ ખામીને દૂર કરીને બચાવી છે એક જિંદગી. પાંચ મહિનાની આ બાળકીનો ફરી એકવાર જન્મ થયો છે. કુદરતે તેને ચાર પગ અને સ્ત્રી પુરુષ બંને લિંગ સાથે આ ધરતી પર મોકલી દીધી હતી, પરંતુ અમદાવાદ સિવિલના તબીબોએ સફળ સર્જરી કરી અને બાળકીને નવજીવન પ્રદાન કર્યું છે. બંને લિંગ હતા, એને પુરુષનું લિંગ પણ હતું અને સ્ત્રીનું લિંગ પણ હતું, એટલે જે કોમન ડેવલપ લિંગ હતું એ સ્ત્રીલિંગ અમે બચાવેલું છે ને, એમાં કોઈ પણ જાતની ભવિષ્યમાં તકલીફ ના પડે, એને પ્રેગ્નન્સીમાં કે બાકીની જિંદગી નોર્મલ જીવી શકે એવું પૂરેપૂરું જાતની કાળજી રાખીને ઓપરેશન કરવામાં આવેલું છે. તબીબોનું માનીએ તો આ પ્રકારનો કિસ્સો 10 લાખમાં એક જોવા મળે છે. સાબરકાંઠાના એક ગામમાં જન્મેલી ચાર પગવાળી બાળકીને જોતા જ તેના પરિવારજનો પહેલા તો ચિંતામાં મુકાઈ ગયા હતા. ચાર મહિના સુધી તેને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવી, જે બાદ તબીબોની ટીમે 5 કલાકની જહેમત બાદ બાળકીને ભવિષ્યમાં સ્વસ્થ જીવન જીવવાને લાયક બનાવી છે. મોટી ચેતાતંતુઓની ગાંઠ હતી, સાથે એનું જે પેલ્વિસ બોન હતું એ જોડાયેલું હતું, એની નસો, એની ચેતાઓ એ બધું કાઢીને નોર્મલ બાળકીને કોઈ પણ જાતનું ડેમેજ ના થાય એ ધ્યાન રાખવું સૌથી મહત્વનું હતું. ઉંમર નાની, બ્લડ લોસ વધારે થાય તો પણ એના જીવનું જોખમ થઈ શકે. મેઇન એઝ અ ન્યુરોસર્જન મારે પ્રોબ્લેમ એ હતો કે આ 1 કરોડરજ્જુની ગાંઠ ત્યાં ચોટેલી હતી, એને સક્સેસફુલી છૂટી પાડવાની હતી. પાડતા વખતે ખાસ તો બાળકના જે પગ છે, નોર્મલ પગ, એને કઈ અસર ના થાય, એનો પેશાબ સંડાસ કંટ્રોલ ના જાય, એ બધું અમારા માટે ખાસ અગત્યના હતું. અસાધારણ શારીરિક રચનાની આ ખામીને તબીબોએ ખાળી અને ફરી એકવાર સાબિત કરી દીધું કે ઈશ્વરી દુવા અને ડોક્ટરની દવા ગમે તેવા ચમત્કાર રચી શકે છે. કેમેરામેન શૈલેષ બગડા સાથે હિમાંશુ વોરા, ઈટીવી ન્યૂઝ, અમદાવાદ.